ગુજરાતમાં સૌથી મોટા તહેવાર તરીકે દિવાળીના તહેવારને માનવામાં આવે છે અને દિવાળીના તહેવારની તૈયારીઓ દિવાળી પહેલા જ શરૂ થઈ જતી હોય છે. આ વર્ષે કોરોના વાયરસ હોવા છતાં પણ લોકો દિવાળીના તહેવારને લઈ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે, પરંતુ લોકોના ઉત્સાહ પર અત્યારે ડીસા નગરપાલિકા ઠંડુ પાણી ફેરવી રહી છે. ડીસામાં અત્યારે એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ઠંડી વધવાની સાથે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા જતા સંક્રમણ વચ્ચે સરકારની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. માસ્ક પહેરવાથી ફેફસામાં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે. તેવામાં અત્યારે ડીસા નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવાર પહેલા જ માર્ગોને ખોદી દેવામાં આવતા રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે અને રસ્તા પર ઉડતી ધૂળથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસા નગરપાલિકા અત્યારે કોરોના કાળ અને દિવાળીના તહેવારો વચ્ચે લોકોને જે રીતે પરેશાન કરવામાં કોઈ જ કસર નથી છોડી રહી તે ખૂબ જ ખરાબ બાબત છે. ડીસા નગરપાલિકાની પ્રાથમિક જવાબદારી નગરજનોને સુવિધા આપવાની હોય છે, પરંતુ વર્તમાન સમયમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ થયેલી ડીસા નગરપાલિકા અત્યારે પોતાનો પ્રાથમિક ધર્મ ભૂલી ગઈ છે અને પાલિકાના લીધે સ્થાનિક નગરજનો અસહ્ય યાતનાઓ વેઠી રહ્યા છે. પરંતુ તેમ છતાં ડીસા નગરપાલિકાને પોતાનો રાજધર્મ યાદ આવતો નથી.